े शरमणि यदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं मे चिन्तये धर्मनन्दनमहं मे चिन्तये ॐ मयावतारिणे श्रीस्वामिनारायणाय હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમ શ્રી ગુરૂચરણકમલેભ્યો નમો ન બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી જય જય શું છે શ્રી સ્વામિનારાયણ સ્વામી જય વિભાગમાં આપણે કથા ચાલે છે એની અંદર ડભાણના યજ્ઞ યજ્ઞ ચાલે છે ત્યાં કથા ચાલે છે એમાં સૌરાષ્ટ્રના હરિભક્તો નહીં આવતા આવી શક્યા કારણ કે એમને સમાચારમાં વાળા મળ્યા હોય છે એટલે પછી જ્યારે એ લોકો દર્શન કરવા નીકળ્યા છે કે દર્શન તો કહીને આવીશું ભલે યજ્ઞ પતે જાય તે પછી મહારાજ સામે એમને દર્શન આપવા જાય છે જયારે પહેર્યા છે અને કંઈક અડતાલીસમાં કંઈક કડી પૂરી થાય છે જય સ્વામિનારાયણ એકસો તેત્રીસનું પ્રકરણ હતું અને સોરઠના ભક્તોને દર્શન રહી ગયા યજ્ઞના અને બધાએ મહારાજના દર્શન કરવા ગયા ત્યારે મહારાજે એમને ભાવ પૂરો કરવા સામેથી મહારાજ દર્શન આપવા પધાર્યા અને એ લોકોની ભાવના પૂરી કરી એ કથા આવી હતી જ પ્રકરણ છે એકસો આગળની કથા સાંભળીશું થોડું સુણ વાત કહું એ કળી થાશો મને મુદિત સાંભળી હરિભક્ત ઓ ધવજી ક सारो सत्संगी जाते वणिक करे धर्म मा उद्यम काम भजे स्वामी नाम तेने एक दीन चोर जालि लि गया गरमा मी સ્વામી આગળ કથા કેવી છે એક હરિભગત હતા ના એનું નામ હતું ઉદ્ધવજી મહારાજના વણિક ના હતા અને મહારાજના ભક્ત હતા મહારાજના એકાંતિક ભક્ત હતા સત્સંગી હતા કરે ધર્મમાં ઉદ્યમ કામ પોતે જ્ઞાતિએ કરીને વણિક વાણિયા હતા પણ નહી વાણિયાનું કેવું કામ હોય એ એ હોય અને વાણિકને ચોપડા લખીને ચોપડા લખીને લોકોની પાસે એની આ પાસે આવીને ઉધાર લઈ જાય અને પછી લેવાનું હોય એમાં તમે જુઓ તો વાણી વાણિયાઓ હોય ગામડાઓની અંદર ત્યાં તો બધા મજૂરો અને તે બધા કેટલાય પ્રકારના બધા આવતા હોય અને લઈ જતા હોય એની પાસેથી બાકી રાખીને અને આખું નામું લખે નામોમાં કેટલું સાચું લખે ને કેટલું શું લખે કંઈ પેલા લોકોને ખબર પડે નહીં એટલે કેટલું સાચું ખોટું કરી નાખે મોટા વાણિયા હોય તો મોટાની એ રીતે સાચું ખોટું કરતા હોય પણ હા એટલે નું એ રીતે વધારે હોય પણ આ વણિક કેવા છે આ મહારાજના ભક્તો છે કરે ધર્મમાં ઉદ્યમ કામ જે કંઈ કરે છે વ્યવહાર ધંધો એ ધર્મમાં રહીને કરે છે મહારાજની આજ્ઞામાં રહીને કરે છે જીવ પ્રાણી માત્રને કંઈક સારું મળે પૈસા મળે તો ભાઈ ધર્મ જતો હોય તો એની ચિંતા એને હોય પૈસા મળે છે ને કંઈ વાંધો નહીં ચાલશે જે રીતે અને જ્યાંથી મળે તે રીતે એને ક્યાંથી મળે છે ને કેવી રીતે મળે છે એને કંઈ મતલબ હોય ને ખાલી પૈસા જ જો જોઈતા હોય પણ આ મહારાજના ભક્ત છે ઉદ્ધવજી ભગત મહારાજની આજ્ઞામાં વર્તનારા છે ધર્મમાં રહીને કામ કરે છે જે કંઈ વ્યવહાર ધંધા કરે છે મહારાજની આજ્ઞાનો લોપ થાય એવું કરતા નથી નહીતર સામેના પાંચ જીવનું ખોટું કરીને કેટલાયનું લૂંટીને કે કંઈ આનલા લૂંટીને એટલે કે એવી રીતે ના લૂંટે પણ એને અંધારામાં રાખીને કે બીજી રીતે કંઈ ખબર ના પડવા દે એને ઓછું એને વધારે બતાવીને વધારે ભાવ કરીને કે ગમે તે રીતે કરીને લોકોને લૂંટીને લેવું એવું એની દાન નથી અને ધર્મમાં રહીને મહારાજની આજ્ઞામાં રહીને કે મહારાજ જોવે છે મહારાજ જાણે છે એવી રીતે રહીને ધર્મમાં મહારાજની આજ્ઞામાં વર્તીને બધું કામ કરે છે અને ભગવાનની ભક્તિ કરીએ કે ધર્મ પાળીએ બીજું કંઈ કરીએ ભક્તિ કરીએ તો મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી તો પણ ધર્મ રહિત કરવી નહીં આપણે ભક્તિ કરીએ ઘણી પણ ભગવાનની આજ્ઞા લોપીએ તો એ મહારાજને એવી ભક્તિ ગમતી નથી મહારાજ કે ભક્તિ કરવી તો પણ ધર્મ એ સહિત કરવી ધર્મ ધર્મ રહિત થઈને ભક્તિ પણ કરવી નહીં કદાચ ધર્મ મહારાજની આજ્ઞા ના પાડીએ અને માળા કરીએ મંદિરે આવીએ પૂજા કરીએ તો મહારાજ કંઈ એવું નહીં ધર્મ પાળીને ભગવાનની ભક્તિ કરવી એ ધર્મ પાળીને મહારાજની આજ્ઞા પાળીને ભક્તિ કરે એ થોડી કરે તો ભગવાનને વિશેષ ગમે પણ ભગવાનની આજ્ઞા લોપીને પછી ભક્તિ કરે તો ભગવાનને એ ગમે નહીં એમાં ઓધવજી ભગત જે કંઈ કરે છે ધર્મમાં રહીને કરે છે કહેતાં મહારાજની આજ્ઞામાં વર્તીને બધું કરે છે અને બીજું શું કરે ભજે સ્વામિનારાયણ નામ ધર્મ પાળે છે અને મહારાજને અખંડ ભજ્યા કરે છે અખંડ ભગવાનનું નામ સ્મરણ કર્યા કરે છે એક દિવસ કોઈ કામકાજ પ્રસંગે વ્યવહાર ધંધા સારું જતા હશે અને રસ્તાની અંદર ચોર લોકો મળી ગયા ત્યારે તો અત્યારે જેવું હતું નહીં ગમે ત્યાંથી જવું પડે ને ચાલીને જવું પડે કે બીજા વાહનો જોડા જતા પણ ચોર લોકો તો ગમે ત્યારે આવી રીતે રસ્તામાં જ લોકોને લૂંટવા એ જેનું કામ હોય એટલે ચોર લોકો મળી ગયા અને જાણ્યું કે આ કોઈક વણીક છે પકડ્યા ભગતને અને જાલી જંગલમાં જંગલમાં ભગતને તેને દંડ મનાવવા માટે કાપ્યો બાવળ કઠણ કાટે કહે આલાગ શેતન તારે દંડ સારું મારવો છે મારે આપ્યો રૂપૈયા તું મન માન્યા આજ નહીં ઉગરે આપ્યા વિના એમ કહીને કાંટો ઉગામ્યો તેણે ભક્ત મને ભય પામ્યો પકડીને ભગતને જંગલમાં લઈ ગયા ને પછી ભેગા થઈને ચોર લોકોએ કીધું કે અમને મન માન્યા રૂપિયા આપ અમે જેટલા માગીએ એટલા રૂપિયા તારે આપવાના અને જો નહીં આપ તો શું થશે તો કે આ જંગલની અંદર આ કાંટાવાળો બાવળો હોય ને એને કાપી બે ચાર ડાળીઓ મોટી અને કાંટા સહિત લાકડીઓ બનાવી કાંટાવાળી અને પછી કંઈક આ કાંટા કાંટાવાળી લાકડીએ લાકડીએ તને મારે શોય કે સગી થશે ને માટે અમે જેટલા માગીએ એટલા રૂપિયા અમને આપ આપ રૂપિયા તું મને માન્યા આજ નહીં ઉગરે આપ્યા વિના આપ્યા વગર તું જીવી જીવતો જઈશ નહીં જો જીવતા જવું હોય તો અમે માગીએ એટલા રૂપિયા તારે ગમે તેમ કરીને આપવાના એમ કહીને પેલી કાંટાવાળી લાકડી મોટી બાવળની કાપેલી ઉગામી ભગતની સામે એ તો બધા ટોળકી હોય ટુકડી હોય એને તો પૈસા આરે જ મતલબ એને કંઈ બીજી દયા હોય નહીં કે પાસે છે નથી હું છે એ તો કંઈ જોવાનું હોય નહીં કે અમે જેટલા માગીએ એટલા રૂપિયા તારે આપવા પડશે નહીં અહીંથી તને જીવતો જવા દઈશું નહીં આવી પરિસ્થિતિ આવે ત્યારે અઘરું થઈ જાય ને ત્યારે ભગત અંતર ભાઈ થોડા ભયભીત થયા કે ઓહો આ આ તો બધા નિર્દય છે આને તો કંઈ દયા છે ને મારી પાસે કઈ માગી એવા રૂપિયા એટલા મારી પાસે કઈ છે નહીં હું ક્યાંથી આપીશ કઠણ કાંટા તે કે મખમાશે આજ તે જરૂર જાશે નથી ઘરમાં દેવાને ધન જીવતા ન છોટું કોઈ દન લો આ કઠણ કાંટા હે એક કાંટો વાગે તો કેટલું થાય તો આ તો કાંટાવાળી આ બાજુ એક બે પાંચ નહીં કેટલા બધા અમે ટોળકી છે અને એ લાકડીઓ પડે તો તો એમાં કંઈ જીવતા જવાય નહીં કદાચ પૈસા માગે તો આપી દઈએ પણ હવે એ માગે ને આપણી પાસે ઘરમાં એવા કોઈ પૈસાય નથી નથી ઘરમાં દેવાને ધન આ તો કંઈક ધર્મમાં રહીને મહારાજને આજ્ઞામાં રહીને બધું કામ કરતા હતા મહારાજ એની ખાવા પૂરતું દેહ નિર્વાહ પૂરતું આપી દેતા હતા એટલું એનું ચાલતું એને ક્યાંય કંઈ વધારે પૈસા હતા નહીં અને ભગતને થયું પૈસા આપી છે કેમ મારી પાસે પૈસા તો છે ને નહીં આપું એટલે આ લોકો તો નક્કી મારશે માટે હવે અહીંયાથી જીવતા છૂટવાનો કોઈ ઉપાય છે નહીં માટે મહારાજ કરે જો સા તો હું ગરું આ દુઃખ માય એમ કહીને થયો નિરાશ રાખ્યો વિશ્વાસ જો પૈસા આપીએ તો જ આ લોકો છોડે એ માગે એટલે પણ પૈસા છે નહીં પૈસા આપ્યા વગર હવે આ લોકો તો માર્યા વગર મૂકે નહીં કારણ કે જો છોડે તો એ લોકોને પછી ભય હોય એટલે કા પૈસા મળે ને કા મારે બેમાંથી એક જ કરે હવે પૈસા તો આપીએ કે એમ નથી એટલે નક્કી આ લોકો એનું કામ કરશે બટ અહીંયાથી જીવતા છૂટવાનો કોઈ ઉપાય નથી મહારાજ જો સહાય કરે મહારાજ પધારે અને મહારાજની ઈચ્છા હોય તો આ દુઃખમાંથી છૂટાય બાકી બીજો કોઈ આરો નથી એમ નિરાશ થયા પણ ભગવાનમાં વિશ્વાસ હતો રાખ્યો મહાપ્રભુનો વિશ્વાસ કે મહારાજ જે કરશે એ સારું કરશે એમ કરીને મહારાજનું સ્મરણ કરવા લાગ્યા મહારાજની જે ઈચ્છા હોય એમ થશે એમ કરીને તો મહારાજનું સ્મરણ કરવા લાગ્યા એવા આવ્યા દયાળ દીન બંધુ જન લો મહારાજ પોતાના ભક્તની કારણ કે એણે મહારાજની આજ્ઞાઓ પાળી છે મહારાજને નામ સ્મરણ કર્યું બે વસ્તુ કર્યું છે ભગવાનની આજ્ઞાઓ પાડે છે ભગવાનનું ભજન કરે છે મહારાજનો જ આશરો છે બીજો કોઈ એને આશરો નથી અને જ્યારે આવું દુઃખ આવ્યું ત્યારે મહારાજનો જ એને વિશ્વાસ કે મહારાજ જે કરશે તે સારું કરશે આવો પોતાનો ભક્ત છે ભગવાનના વિશ્વાસે અનન્ય ભાવે એવું નહીં કે પછી જ્યારે સુખ આવે ત્યારે ભગવાન ભૂલી જાય અને પછી દુઃખ આવે ત્યારે જ ભગવાનને યાદ કરે તો મહારાજ કે આ તો ખાલી કામ ચલાવ જરૂર પડે ત્યારે જ બોલાવે છે તો ત્યારે મહારાજ પછી વિચારે કે આ તો ખાલી કોઈ આપણી પાસે કામ હોય ત્યારે જ આવે ને બાકી કે આપણને પૂછે નહીં તો આપણને કેવું લાગે આપણે પણ એને સહાય કરીએ નહીં એમ મહારાજ જાણે કે ભાઈ આ ખાલી જરૂર પડે ત્યારે જ મારું મને યાદ કરે છે તો મહારાજ પણ જાણે કે આ તો ભાઈ સ્વાર્થી છે આપણે જગતમાં એવું બને છે તો ભગવાનને તો એવું થાય ને પણ જે બધી રીતે ભગવાનને સંભાળે બધા કાળમાં ભગવાનની આજ્ઞાને પાળે તો મહારાજ જાણે કે આ તો અનન્ય ભાવે મારા આશરે છે તો એની આલોકની ચિંતા ભગવાનને હોય અને કષ્ટમાં કંઈક આવી જાય તોય ભગવાન એની ચિંતા કરે એમાં ઓધવજી ભગત મહારાજના ભગત છે તો મહારાજને એની ચિંતા થઈ અને એને આવા દુઃખના સમયમાં ભગવાનનો આશરો છોડ્યો નહીં કે મહારાજ આવીને શું કરશે ના લોકો તો મને મારી જ નાખશે પણ મહારાજ જે કરશે એ મારું સારું કરશે તો ભગવાનનું સ્મરણ કરવા લાગી ગઈ ચોરને જે કરવું હોય તે કરે તો મહારાજને ચિંતા થઈ અને મહારાજ પધાર્યા એવા સમા આવ્યા દયાળ દિન બંધુ જન પ્રતિપાળ દીધુ ધવજીને દર્શન નિરખીજન થયો મગન લો મહારાજને જોયા મહારાજ પધાર્યા ભગત તો આનંદિત આનંદિત થઈ ગયા કહો મહારાજ આ સમયે મારી સહાય કરવા માટે પધાર્યા ગદગદ વાણી કહે ભલે આવ્યા જાણી મોત તું આને હાથ આંખોમાં પાણી ભરાઈ આવ્યા મહારાજના દર્શન કરીને ઓહ મહારાજ કેવા દયાળુ છે આ જંગલની અંદર આવા કષ્ટના સમયની અંદર મહારાજ મારી ચિંતા કરીને મને ઉગારવા માટે અહીંયા પધાર્યા છે મહારાજની દયાળુતા મહારાજની કરુણા ઉપર આ ભગતને આમાં અંતરમાંથી હર્ષના આંસુ આવ્યા કહો મહારાજ કેવા દયાળુ છે કેવા દિનબંધુ છે કે આવી વિકટ પરિસ્થિતિમાં મારી સહાય કરવા માટે મહારાજ સ્વયં પોતે પધાર્યા આંખમાં પાણી વહી ગયા અને ગદગદ વાણીએ થઈને મહારાજની પ્રાર્થના કરવા લાગે કે હે મહારાજ મને આવો દુઃખી જાણીને મને આ દુઃખમાંથી ઉગારવા માટે તમે પોતે સ્વયં પધાર્યા જો મહારાજ આ સમયે તમે ના આવત તો નક્કી આ ચોરના હાથે મારું મોત જ હતું એમ કહીને લાગ્યો ચરણ ત્યારે બોલિયા શરણ શરણ ભક્ત ભય ન રાખી શકાય નિર્ભય હવે મન લો ત્યારે મહારાજ બોલ્યા મહારાજ કે ઉદ્ધવજી ભગત હવે કોઈ પ્રકારનો ભય રાખશો નહીં નિર્ભય થઈ અને બસ અમારું સ્મરણ કરજો તને કષ્ટ નહીં થાય લેશ વણ દંડે તું ઘેર આવીશ એમ કહી ચાલ્યા ગયા એ ચોરની નારી પાસ મહારાજ કહેવાય કોઈ ભય રાખીશ નહીં તને કોઈ કષ્ટ થશે નહીં અને તને કોઈ તારે કોઈ દંડ કહેતા કોઈ પૈસા પણ આ લોકોને આપવા પડશે નહીં પછી એવું મહારાજ ના કીધું હું તને અહીંથી લઈ જાઉં છું ને ચોર લોકોને અહીંથી ભગાડી મૂકું છું કે એવું કંઈ ના કર્યું ખાલી મહારાજે આટલું જ કીધું ચોર લોકોને કંઈક કે ભગવાનના દર્શન નથી થયા ખાલી ભગતને જ દર્શન થયા એ તો ત્યાં જ ઊભા જ બધા હજી ટોળ કંઈક હાથમાં લાકડીઓ લઈને મહારાજ એ લોકોને કંઈ પરચો બતાવીને કંઈ કંઈ એવું સ્વરૂપ બતાવ્યું કે ઘોડે ચડીને પાંચ દસ પચાસ ઘોડે સવારો આવ્યા મહારાજને હારેને પહેલાં મહારાજ એવું કંઈ ના કર્યું ખાલી ઓધવજી ભગતને દર્શન આપીને સાંત્વનના આપી કે તારી રક્ષા હું કરીશ માટે ચિંતા કરીશ નહીં આટલું કહીને મહારાજ તો જોતા રહ્યા ને ચોર તો ત્યાંના ત્યાં જ છે બધાય તો નહીં એમ થાય પછી ભગતને થાય મહારાજ આવ્યા ને પાછું આટલું કરીને જતા રહ્યા ને કરતાં આ લોકોને કંઈક ભગાડ્યા હોત ને કાં મને અહીંથી ઊંચકીને લઈ ગયા હોત દૂર મૂકી દીધો હોત તો સારું હતું આવું અડધું કેમ કર્યું ભગવાને એવું થાય ને પણ ઓધવજી ભગતને તો મહારાજના વચનમાં વિશ્વાસ હતો આપણને કદાચ આટલું કહીને જાય તો આપણને કહો મહારાજને આવીને રક્ષા કરવી તો અહીંથી મને જલ્દી ઉપાડી જવો હતો ને જોડે કાં તો પછી આ ચોર લોકોને કંઈક પરચો બતાવીને ભગાડ્યા હોત તો કંઈક મને સંતરમાં શાંતિ થાય પણ ચોર તો ત્યાં જ હતા એણે તો પકડી જ રાખેલો હતો બાંધેલો જ હતો અને મહારાજ તો આટલું કહીને જતા રહ્યા ને આ ચોર લોકો તો હજી પકડેલો જ છે આ ભગતને અને મહારાજ પછી ક્યાં ગયા તો કે મહારાજે ચોરની જે ઘરવાળી સ્ત્રી હતી ત્યાં ગયા અને મહારાજે ચોરની ઘરવાળીને દર્શન આપ્યા મહારાજને છું કે આને કંઈ દર્શન આપવા જેવા નથી આ ચોર લોકોને એને કંઈ મારા દર્શનની એ લોકો લાયક નથી કે ઘર એની સ્ત્રી હશે ઘરવાળી કંઈક થોડી ઘણી હશે ભગત કે કંઈક સારી હશે તો મહારાજ એની પાસે ગયા અને એને દર્શન આપ્યા ચોરની ઘરવાળી જે મોડી હશે ચોરનો એની ઘરવાળીને કહે પુરુષ તારો છે પાપી લાવે છે હરિભક્ત સંતાપી તેને તુરત મુક જે છોડાવી એમ ને કહ્યું છે આવી લો પેલી એની ઘરવાળીને કહે છે કે તારો પુરુષ તો બહુ પાપી છે કે આમ તો દરરોજ કંઈ લોકોને ચોરી લાવે છે પણ આજે એણે તો બહુ મોટું કપાપ પાપ કર્યું છે શું તો કે લાવે છે હરિભક્ત સંતાપી ભગવાનનો ભગત છે એને દુઃખ આપીને એને પકડીને લઈને આવે છે માટે ભગવાનના ભક્તને દુઃખ આપે ને એને મારે ને એનું એનું લૂંટે એ તો બહુ મોટો દ્રોહ ને બહુ મોટું પાપ એનાથી તો બહુ એનું આખું કારણ કે કોઈ સામાન્યને દુઃખ હોય ને ભગવાનના ભગતને દુઃખ હોય તો તો બહુ અઘરું છે ને એનું પાપ વધારે છે મહારાજ કે અમારા ભગતને એ સંતાપીને એને દુખવીને લઈને આવે છે તેને તૂર્ત જે છોડાવી એમ બાયને કહ્યું છે મહારાજ કે જો એને તમારે ઉઘરવું હોય તારા પતિને ઉગરવું હોય તો એને તાત્કાલિક અમારા ભગતને એને છોડાવી મૂકજે પાછા મોકલી દેજે નહીતર દુઃખી દુઃખી થઈશો એમ બાયને મહારાજ કીધું તો પેલી બાય કે મહારાજ હું ચોક્કસ એને જેવો આવશે લઈને એટલે તરત એને પાછો મોકલાવડાવી દઈશ માટે ચિંતા કરશો નહીં આવું બાએ બાઈએ કહ્યું પેલી ચોરની ઘરવાળીએ કારણ કે મહારાજ કે ને કે ચોર ગમે એટલો નિર્દય હોય પણ ઘરવાળા સામે છોકરાઓ અને સામે તો ત્યાં તો સીધો જ રહે ને ત્યાં તો ત્યાં કંઈ એવી બતાવે લાકડી કાંટાવાળી ઘરવાળીને બતાવે એ બહાર તો ગમે એવા માણસ હોય તો પકડીને મારીને લઈ આવે લૂંટીને પણ બધું લઈને આવીને આપે કોને ઘરવાળીને છોકરાઓને જ આપે ને માણસ ગમે એટલા પાપ કરે સાચું ખોટું બધું કરે પણ કરવાનું કોના માટે એ પાપના ભાગીદારી થાય એ પાપના ભાગીદાર કોઈ થાય નહીં આ માણસ સાચું કરે ખોટું કરે નીતિથી અનીતિથી ખોટું ગમે તેમ કરીને ગમે એટલું રળીને લઈને આવે ને બધા કોને ચડાવવાનું ઘરવાળાને ચડાવવાનું બરાબર છોકરાઓને એના માટે વાપરવાનું અને બધા પાપનું ભાગીદાર એના કંઈ ભાગીદાર તો એ લોકો કોઈ થાય નહીં જેમ પેલા નારદજી એ કોને વાલિયા લૂંટારાને કી પ્રસંગ છે ને કે વાલિયા લૂંટારા પાસે આવી રીતે બધાનું લૂંટતા જંગલની અંદર નારદજી મળી ગયા નારદજી એ કીધું કે તું આ બધાને લૂંટે છે અને શા માટે આ બધું આટલું બધું પાપ કરે છે કે બધા ખાવું પીવું શાનાથી એને કીધું ભાઈ ખાવા પીવા માટે કે આવી રીતે થોડું કરાય કે ઘરના બધા સગા સંબંધીઓ પુત્ર પરિવાર સ્ત્રી છોકરા બધાના માટે કરવું તો પડે તો પણ તું આ બધું પાપ કરે છે એનો તો તારે બહુ મોટો દંડ ભોગવો પડશે એના બધા ભાગીદાર થશે ને કંઈક હા થશે કે પૂછ્યાય જોઈએ ઘરે જઈને પૂછ્યું બધાને તો કોઈ ભાગીદાર કે કે તું અમારે જ્યારે પરિણમે છે અમારો નિભાવ એ તારી ફરજ છે તું ગમે ત્યાંથી પૈસા લાવે અમારે જોઈએ તારે લાવી દેવું પડે એમાં તારે પાપ લાગે કે પૂર્ણ થાય એના ભાગીદાર અમે થઈએ નહીં એ કોઈ ભાગીદાર થયા નહીં ત્યાર પછી એને સંતની વાત મનાણી અને ભગવાનનું ભજન કરવા લાગી ગયા તો એ વાલ્મીક ઋષિ થઈ ગયા લૂંટારામાંથી એમાં ચોરની ઘરવાળીને મહારાજ આવીને કીધું કે જો તારો પુરુષ તો અતિ પાપી છે અને એમાંય આજે અમારા ભગતને લઈને આવે છે માટે એને તરત છોડા છોડાવી મૂકજે જો તમારે ઉગરવું હોય તો મહારાજ આવી રીતે કંઈ ચોરની નારીને કહીને મહારાજ તો જતા રહ્યા એમ કહીને સધા વ્યાશામ આવ્યા ચોર બાન લઈ ગામ રાખ્યો રાત એક ઘર માઈ બોલી ચોર તણી નારી ત્યાં લો પછી તો ચોર લોકો જંગલમાંથી પેલા ભગતને પકડીને ઘરે લઈ આવ્યા માર્યો નહીં કારણ કે તો ત્યાં મહારાજ કીધું ને એટલે ત્યારે એને થયું છે કે હમણાં નથી મારો ઘરે લઈ જઈને પકડી રાખીએ બે દાડો એટલે આમાં પૈસા લઈશું ને આપશે કારણ કે મારીને તો શું મળવાનું કદાચ પૈસા થોડા ઘણા મળે તો આપણે તો મુખ્ય કામ તો એ જ છે એટલે ચોર લોકો ભેગા કરીને પકડીને ભગતને લઈ આવ્યા ઘેરે ઘરમાં એક ઘરમાં એક રૂમમાં પૂરી દીધો બાંધીને ત્યારે પેલી ચોરની નારી જોયો કે આ તો લઈને પકડીને આવ્યા જ છે એટલે પછી એણે તો જે ભગવાને કીધું હતું એટલે એને ખબર જ હતી એટલે એણે પછી એના ઘરવાળાને કીધું આ તો ભક્ત ભગવાન તણો થયો અપરાધ ત મને ઘણો આને જાલી આવ્યા પ્રભુજી ના ગુનામાઈ માટે પહેરા મણીએ કરી મૂકી મૂકી આવો લાવ્યા ત્યાં ફરી પેલી ઘરવાળીએ પછી તો આવ્યા ને ચોર એટલે મવડીને તરત તેના પતિને કીધું કે તમે તો આ તો ભગવાનનો ભગત છે એને તમે પકડી લાવ્યો જો ખરા એના માથામાં કપાળમાં તિલક ચાંદલો છે ગળામાં કંઠી છે કોઈ ભગવાનનો ભગત લાગે છે વૈષ્ણવ લાગે છે તમે સામાન્ય કોઈ જીવને તો લૂંટો કોઈક મારફાડને તો વાંધો આવા ભગવાનના ભગતને જ લૂંટીને લાવશો આ તો તમને બહુ મોટું પાપ થશે અપરાધ થશે આપણું બધું હતું નહોતું થઈ જશે કુળ પરિવાર બધું જતું રહેશે માટે અપરાધ થશે ને આપણે બહુ મોટા પાપમાં પડીશું માટે આને અત્યારે ને અત્યારે છોડી મૂકો પેલો પુરુષ કે ના આ માંડ પકડ્યો છે ને એને છોડી મૂકાતો હશે પણ પછી ઘરવાળીએ કીધું ને બહુ ત્યારે પછી એની વાત માની લીધી એટલે બાકી તેણે નક્કી કર્યું હતું પણ ઘરવાળીએ કીધું એટલે તરત માની લીધું પછી એટલું નહીં પછી શું કહે છે માટે પહેરામણીએ કરી મૂકી આવો લાવ્યા ત્યાં ફરી એને પહેરામણી કરીને જ્યાંથી લાવ્યા ત્યાં પાછા મૂકી આવો પહેરામણી કરીને એટલે એનું સ્વાગત કરીને એનું સન્માન કરી અને કંઈક થોડી ઘણું આપણે કોઈની પહેરામણી કરીએ ને ધોતી ઓઢાડીએ થોડી ભેટ આપીએ કોઈક ઉત્સવ પ્રસંગો જ્યારે આપણે આપીએ ને પહેરામણી કરીએ અને પેરામણી કરી ગયા કંઈક ધોતી ઓઢાડીએ થોડી ભેટ આપીએ એટલે એની પહેરામણી કરે એટલે ચોરની ઘરવાળી કહે કે એને તમારું આ જે દ્રોહ થયો છે ને પકડીને લઈ આવ્યા અહીંયા સુધી એને દુઃખી કર્યો માટે એને રાજી કરો અને પાછા પહેરામણી આપો અને એને ભેટ આપો ને પછી પાછા મોકલો નહીતર આ ગુનામાંથી હા એટલે પછી તો ચોરને તો ઘરવાળી કહે એટલે ત્યાં બધા માની જાય સ્ત્રીની આગળ ગમે એવો આવો ચોર નિર્દય છે તોય એની વાત મનાય એટલે એવું છે પછી તો ઘરવાળીએ કીધું એટલે આ ચોર એ પછી એવું કર્યું ભગતની પહેરામણી કરીને પાછોનું સ્વાગત સન્માન કરીને પાછા ભગતને જ્યાંથી લાવ્યા ત્યાં પાછા મૂકી આવ્યા કે અમને માફ કરજો મેં તમને આવી રીતે પકડ્યા ને લઈ આવ્યા એ બદલ અમને માફ કરજો આવી રીતે કહીને એને ભગતને પાછા મૂકી આવ્યા પછી ચોર માટે પહેરામણીએ ને કરી મૂકી આવો લાવ્યા ત્યાં ફરી પછી ચોરે કર્યું એની પેરે કરી વસ્ત્ર ને મોકલ્યો ઘેરે એમ છોડાવીયો નિદાસ આપી પરચાયમય વિનાશ એમ કરે છે જનના કાજ આપી સ્વામી કેવી રીતે મહારાજે પોતાના દાસની પોતાના આશ્રિતની રક્ષા કરી અને એને ચોરથી છોડાયો સ્વામી કેવી રીતે ભગવાન પોતાના ભક્તના કાજ પ્રતિપળ કરે છે આગળ સ્વામી બીજી એક લીલા લખે છે વળી કહું પરચાની વાત સહુ જો કહું સાક્ષાત એક જાદવજી હરિજન જાતિ ભક્ત પાવન પેલા કોની વાત આવી ઓધવજી ભગત વણિક તો બરાબર પણ ઓધવજી ભગત એ વણિક જ્ઞાતિના હતા બીજા ભગત છે એ છે જાદવજી ભગત એ વણિક ભગત છે એટલે વણિક ભગત ની વાત બે સ્વામી જોડે લીધી છે જાદવજી ભગત છે વણિક જ્ઞાતિમાં એ ભગવાનના ભગત છે કેવા છે તો લખે છે જાણે પ્રભુ પ્રગટ પ્રમાણ સ્વામી સહજાનંદ સુખ ખાણ આશરો અંતરે એક જાણે સાર સાર વિવેક જાદવજી ભગત કેવા છે તો સ્વામી કે જાણે પ્રગટ પ્રભુ પ્રગટ પ્રમાણ કે મહારાજ કેવા છે પ્રગટ છે પ્રત્યક્ષ છે કે ભગવાન થઈ ગયા ને કરે એવું નહીં મહારાજ પ્રગટ અત્યારે ભગવાન સ્વયં અત્યારે મનુષ્યકારે સહજાનંદ સ્વામી રૂપે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટા પૃથ્વી પર વિચરે છે અને સહજાનંદ સ્વામી કેવા છે તે સુખની ખાણ રૂપ છે આ જગતના કોઈ સુખ કે કોઈ વૈભવ કે એ આપણને સુખ આપી શકનાર નથી સુખ માત્ર ભગવાનના ચરણમાં છે ભગવાનના ભજનમાં છે ભગવાનની આજ્ઞામાં વર્તવે કરીને છે એમ જાણીને ભગવાન મય જ રહી છે ને ભગવાન મય જ સુખને ભોગવનારા છે દ્રઢ આશરો અંતરે એક જાણે સાર અસાર વિવેક એક ભગવાનનો અંતરમાં દ્રઢ આશરો છે મારું જે કંઈ કરે છે જે કંઈ થશે મહારાજની ઈચ્છામાં જ થશે મારું જે કંઈ કરશે મારા સારું જ કરશે મારા રક્ષક એક ભગવાન છે મારા ઉપર એક આધાર જો કોઈ હોય તો ભગવાન છે એમ ભગવાનનો દ્રઢ આશરો છે જેમ નાનો બાળક હોય એને કોનો આશરો હોય મા બાપનો કે મારા મા બાપ છે એને ગમે તે દુઃખ આવે સુખ આવે ભય થાય તો સીધો ત્યાં જાય અને કંઈક જોઈતું હોય તો ભગવાન એના મા બાપ પાસે જાય એમ આ ભગત જે સાચો ભગત છે જેને અનન્ય ભગવાનનો દ્રઢ આશરો છે એ ત્યારે કહેવાય કે એને બધુંય ભગવાનમાંથી જ મળે બીજી કોઈ જગ્યાએથી એ આશા રાખે નહીં એમાં જાદવજી ભગતને પણ દ્રઢ ભગવાનનો અંતરમાં આશરો છે અને પાછું જાણે સાર અસાર વિવેક હાચું ખોટું શું છે કે અહીં તરત ભરમાઈ જાય નહીં કોઈક ખાલી સાધુના કપડાં જોયું કે બહાર કોઈ બે વાત હારી સાંભળે તો એમ તરત એમ નથી કે પાછું ત્યાં મન ડોલી જાય માણસને આમ દ્રઢ વસ્તુ ના રહે કોઈને કંઈક કંઈક પરચો જોવા મળે કે કંઈક થોડુંક સારું મળે કે કંઈકથી કંઈક લાભ દેખાય તો તરત પાછો આ ત્યાંથી પણ મેળવવાની ઈચ્છા થઈ જાય ભગવાન મય જ રહેતો હોય એવું બહુ ઓછું રહે જીવને ક્યાંકથી કંઈક પોતાની ઈચ્છા પૂરી થતી હોય તો ત્યાં પણ તરત પ્રતીતિ આવે મારાજ કે ગ્રહસ્થ હોય અને એને કોઈ સ્ત્રી ધન કે પુત્ર દેનાર મળે તો ગમે તેવું હોય તો ત્યાં પ્રતીતિ અને આવ્યા વગર રહે નહીં પણ સાચો ભગત હોય તો ભગવાન સિવાય બીજે ક્યાંયથી કોઈની ઈચ્છા રાખે નહીં કે મને જે આપશે તે મારા મહારાજ આપશે મને મારા મહારાજનું આપેલું ખપે બીજાનું આપેલું નહીં ભગવાનનું આપેલું દુઃખ મંજૂર પણ બીજાનું આપેલું સુખ મારે જોઈએ નહીં એવો જેને આશરો હોય તો ભગવાન એના ઉપર રાજી રાજી થઈ જાય કારણ કે મહારાજ જાણે કે આ બધું મારા થકી મારા સિવાય બીજા કોઈ જગ્યાએથી કંઈ એને આશા નથી બીજી કોઈ જગ્યાએથી એ ઝંખના રાખતો નથી અને પાછો સાર અસારનો વિવેક છે સાચું ખોટું શું છે એને જાણે છે જગતના કોઈ થોડું ઘણું જોવે તો એને ત્યાં તરત પ્રતીતિ ના આવી જાય કે હો આ બહુ સારું છે એવું ના થાય કે જાણે એના અંતર સુધી પહોંચે કે આ ખાલી બારથી કેટલું છે અને અંતરથી કેટલું છે સાચું કેટલું છે ખોટું કેટલું છે એનો જે વિવેક હોય એ ભગવાનને મોટાને વધારે ગમે નહીં આપણે જીવ ફસાઈ જાય થોડું ક્યાંય જુઓ તમને કે આ સારું લાગે છે પેલું આ સારું છે આના કરતાં તો આ સારું છે એવું થઈ જાય પણ એ બધું બારનું હોય દંભમાં હોય સાચું વાસ્તવિકતા ના હોય ત્યાં ત્યાં આમાં ફસાઈ જવાય પણ જેને સારા સારનો વિવેક હોય સાચા ખોટાનું જ્ઞાન હોય તો એ ક્યારેય કોઈ જગ્યાએ લેવાય નહીં એમાં જાદવજી ભગતે એવા છે કહું તે હણી હવે વાત ગયો ગામ સંબંધી સંગાથ પછી જાદવજી ભગત સંબંધીઓની સાથે કંઈક ગામ ગામત્રે ગયા હશે ત્યાં જમણવાર હશે એટલે જમણવારની અંદર બધાય જમવા માટે ઉતારામાં ગયા અને બધાય જમવાની પંક્તિ થઈ અને સરસ મજાનું બધા ફૂલ કોઈક સારા પ્રસંગ હશે અને સારું જમણવાર હશે એટલે બધાએ ફૂલ જમાડ્યું ધરાઈને ઠાકોરજીને જમાડ્યા બરાબર પછી શું થયું ત્યાં હતો એક દરદારી માગી પાચક ફાકી વિચારી પછી ફૂલ જમાડ્યું છે એટલે પછી જમવાનું પચાવવા માટે એક ત્યાં કોઈક દરદારી એટલે વૈદ્ય હશે દરદનો હરી એટલે દુઃખનો દુશ્મન રોગનો દુશ્મન કોને કહેવાય વેદ એ રોગને કાઢે ને એટલે દરદાર એવું નામ છે એનું એટલે વેદ જે હતો એની પાસેથી ફાકી માગી કે આ પચા ખાધેલું સારી રીતે પચી જાય એવી કંઈક ફાકી આપો એટલે બધી ફાંકી આપી પહેલાં વેદે અને બધા ભેગા થઈને ફાકી જમી પણ હકીકતમાં એ વેદથી ભૂલથી શું થઈ ગયેલું આપ્યું અજાણે વૈ દેવી ખ ખાતા ચાર લાગી ચાલ્યા માગી શીખ જેવી પેલી ફાંકી જમે ને ફાંકી તો અજાણમાંથી પેલા વૈદ્ય ઝેર આપી દીધેલું એને ખબર નહીં કે આ ફાંકી છે એને ભૂલથી અપાઈ ગયું અને પછી તો બધાય તો ફાંકી સમજીને પીધી એમાંથી ચાર જણા તો તરત ત્યાંને ત્યાં મૂર્છિત થઈ ગયા ને ઉપડી ગયા ઉપર ભગતેય ફાંકી જમેલી જાદવજી ભગતય રહ્યો તેની વાત સુણો મન લેવા લાગ્યો લેર એટલે મહારાજ કીધું ને કોઈ વેદ આપેલું શિક્ષાપત્રીમાં કીધું કોઈ વેદ આપેલું ઔષધ હોય એ પણ તપાસીને જાણીને પછી લેવું તરત નહીં લઈ લેવું કે ભાઈ આપી છે ને ચાલો ઉતારી લીધી એમ એમ અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ દવા લખી આપણે તરત મેડિકલમાંથી લીધી ના ખાધી એમ નહીં જોવું પડે કે કન્ટેન કે ભાઈ આપણે ખાવા યોગ્ય છે આપણે લેવા યોગ્ય છે એમાં કોઈ એનિમલ પ્રોડક્ટ કે એવી કંઈ નથી આવતી ને કે જે આપણે ના લઈ શકાય એવી કોઈ હોય અત્યાર પછી પહેલી શું કહેવાય માછલીનું તેલ હોય કે બીજું કંઈ હોય આલ્કોહોલ હોય કે આવું તેવું વધારે એવું હોય કે જે આપણા માટે આપણા માટે યોગ્ય ના હોય મહારાજની આજ્ઞામાં આવતું ના હોય તો એ આપણે લેવાય કે બન્ટેન દવા છે ચાલો લઈ લઈએ એમ નહીં એમ આ તો પેલા ભાઈએ તો અજાણમાં ઝેર આપી દીધેલો અને પછી પીધું તો ચાર જણા તો ઉપડી ગયા અને જાધવજી હતા એને પણ શું થયું એ ડોલવા લાગ્યા એને ધીરે ધીરે આમ પેલું લાગ્યું ચડ્યું એ નહીં પણ ત્રુટી નાડી ગયું ગળું મળી થયો અચેત પડી પડી ટૂંકળી જીભાતે વાર કરે ભાંગે અક્ષરે ઉચાર જાદવજી ભગતની નાળીઓ મંડી ખેંચાવા ગળું મંડું બળવા અચેત થઈને પડવા ઢળી ગયા જમીન ઉપર જીભમાંથી બોલવા પ્રયત્ન કરે પણ ભાંગે અક્ષરે કંઈક બોલી શકે જે આમ આખું બોલી પણ શકાતું નથી અને મહારાજને પ્રાર્થના કરે છે હે નાથ હે નાથ ગાથ ગાય સ્વામી નારાયણ કરો સાય દીન બંધુ હું દાસ તમારો આ દુખમાંથી આ ઉગારો પડ્યો પડ્યો કષ્ટમાં કરે પોકાર સુમાં આવ્યા તે વાર મનોહર સુંદર મૂર્તિ જુવે જાદવજી પ્રાણપતિ અંતિમ અવસ્થા છે એને પણ આમ બેભાન થઈ ગયા ગળું નાળીઓ મંડી ખેંચાવા એટલે એને પણ ખ્યાલ તો આવી ગયો કે નક્કી આ ખાવામાં કંઈ થઈ ગયું છે હવે પ્રાણ જવાની તૈયારી છે ગળું મંડું છૂ સુકાવા કંઈ બોલાઈ શકાતું નથી અચેત થઈને પડી ગયા એટલે એને એ સમયે તરત મહારાજનું સ્મરણ કર્યું મહારાજને અતિ દિન ભાવે પ્રાર્થના કરી કે હે મહારાજ એ કૃપા સિંધુ હે દિનબંધુ આ દુઃખમાંથી કોઈ ઉગારી શકે એમ નથી જો આપ પધારશો ને આપ રક્ષા કરવા વિચારશો તો જ આમાંથી હું ઉગરી શકીશ માટે આપ પધારો ને મને આ કષ્ટમાંથી ઉગારો મહારાજને અતિ ગદગદ ભાવે પ્રાર્થના કરી ત્યારે મહારાજ પોતાના ભક્તની રક્ષા કરવા પધાર્યા પડ્યો કષ્ટમાં કરે પોકાર સુણી આવ્યા આવ્યા તેવાર મનોહર સુંદર મૂર્તિ જુએ જાદવજી પ્રાણપતિ લો મહારાજ પધાર્યા મનોહર સુંદર મહારાજની મનોહર મૂર્તિ જાદવજીના નેત્રની આગળ મહારાજ પધાર્યા મહારાજના દર્શન થયા જોઈ નાથને લોભાણા નેણ કહે ભલે આવ્યા સુખદેણ જાદવજી ભગતની મહારાજની આવી મનોહર મૂર્તિ જો એની આંખો એની વૃત્તિ મહારાજના સ્વરૂપમાં ખેંચાણી અને લોભાણા કે મહારાજ મારી ભાવનાને મારી પ્રાર્થનાને સ્વીકારી આ સમયે મારી રક્ષા કરવા માટે ભગવાન પોતે પધાર્યા છે આ સમયે મને આપ્યું દર્શન હવે ભગત શું પ્રાર્થના કરે છે સરસ છે જોઈ નાથ ને લોભાણા નેણ કહે ભલે આવ્યા સુખ દેણ મહારાજની મૂર્તિના દર્શન કરીને અંતરમાં એ મહારાજની મૂર્તિને ઉતારી પછી કહે છે આ સમે મને આપ્યો દર્શન હવે છૂટે મારું તન ભગત કહે કે હવે મહારાજ આપના દર્શન થયા આ અંતિમ સમયે બસ હવે મારે બીજી કોઈ આશા નથી હવે ભલે મારો દેહ છૂટે તો એ મને ચિંતા નથી એમ કહીને જાદવજી ભગત મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ હવે ભલે મારા અંતિમ સમય હોય અને મને તમારે તેડીને ધામમાં લઈ જાઓ તો મને ચિંતા નથી આવી રીતે જાદવજી ભગતે મહારાજને પ્રાર્થના કરી કે મને ઉગારો એવી પ્રાર્થના એણે કરી નથી પણ મહારાજ પછી કહે છે કે પછી નાથ કહે સોને આજ રાખવું છે તારું દેહ તારા સંગાથી ગયા સુધામ તારું પણ થઈ રહ્યું તું કામ પણ ઉગર્યો માઈ હવે એમ કહીને સધાવ્યા શામ તરત વણિક પામ્યો આરામ મહારાજ કે તારા ચાર સંગાથી તો ઉપર પહોંચી ગયા તારો પણ અંત સમય જ હતો પણ આ સમયે મામારે તને તારો દેહ છોડવા દેવો નથી તને હજી અમારે ઉગારીને આલોકમાં રાખવા છે એમ કરીને મહારાજ એને એ ઝેર એને ઉતાર્યું અને સચેત થયા અને ભાનમાં આવ્યા ભગત અને મહારાજ આટલું કહીને સધા આવ્યા અને મહારાજે વણિક ભક્તની રક્ષા કરી એવી રીતે મહારાજે પોતાના ભક્તનું દુઃખ કાપ્યું સ્વામી કહે છે જેમ જનની જાળવે બાળ એમ જતન કરે છે દયાળ તેણે વર્તે છે જનને આનંદ સુખ આપે શ્રી સહજાનંદ જેમ માતા બાળકની રક્ષા કરે છે એમ ભગવાન પણ જે પોતાનો અનન્ય ભક્ત છે એની પળે પળે ભગવાન રક્ષા કરે છે એ રીતે મહારાજ આવી રક્ષા કરે છે એના કારણે ભક્તોને પણ એવી લીલાઓને સંભાળીને અતિ આનંદ રહે છે કે મહારાજ પોતાના ભક્તની પળે પળે રક્ષા કરવા માટે તૈયાર છે આજ પણ મહારાજ આવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે ઈતિ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાન્મની વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે હરિભક્તને મહારાજે પરચાપી રહે નામે એકસો ને તેત્રીસમું પ્રકરણમ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધરમાત્મજમ વાસુદેવમ હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनश्यां महाराजनीज